નમસ્તે બાળકો, કેમ છો? બધા મજામાં ને? આજે આપણે અંગ્રેજી વિષયમાં ભણીશું. કયા વિષયમાં? અંગ્રેજી વિષયમાં. તો અંગ્રેજી વિષયમાં સૂચના જોઈએ. ચિત્ર ઓળખી તેના સ્મોલ લેટર ફરતું ગોળ કરો. તો આ ચિત્ર આપેલા છે ને, તો તેનો સ્મોલ લેટર જે આવતો હોય તેને ફરતે આપણે ગોલ કરવાનું છે. તો આ શેનું ચિત્ર છે? કોઈને ખબર છે? આ છે આઈસ્ક્રીમ. શેનું ચિત્ર છે? આઈસ્ક્રીમ. એ ફોર આઈસ્ક્રીમ થાય 9, પી ફોર આઈસ્ક્રીમ થાય 9, આઈ ફોર આઈસ્ક્રીમ થાય. તો આપણે આઈ ઉપર ગોલ કરવાનું છે. આ શેનું ચિત્ર છે? સન. સન એટલે સૂરજ દાદા. તો એસ ફોર સન થાય. શું થાય? એસ ફોર સન. તો આપણે ક્યાં લખેલું છે? શોધવાનો છે. આયરો એસ ફોર સન. તો આપણે તેની ફરતે ગોલ કરવાનું છે. આ શેનું ચિત્ર છે? મેંગો. મેંગો એટલે શું થાય? કેરી. મેંગો, એમ ફોર મેંગો. તો આપણે આમાં એમ શોધવાનો છે. ક્યાં છે એમ? આર યુ. તો આપણે એની ફરતે ગોલ કરવાનું છે. એમ ફોર મેંગો. હવે આ શેનું ચિત્ર આપેલું છે? હોર્સ. હોર્સ એટલે શું થાય? ઘોડો. H ફોર હોર્સ. તો આપણે H શોધવાનો છે. H લેટર ક્યાં છે? આર યુ. તો આપણે એની ફરતે ગોલ કરવાનું છે. H ફોર હોર્સ. આ શેનું ચિત્ર છે? જગ. જગ, J ફોર જગ. તો જગ ક્યાં છે? J આયરો J. J ફોર જગ. આ શેનું ચિત્ર છે? એરોપ્લેન. એરોપ્લેન એટલે વિમાન. તો એ ફોર શું થાય? એરોપ્લેન. તો એ આ રહ્યો. તો આપણે એની ફરતે ગોલ કરવાનું છે. એ ફોર એરોપ્લેન. બોલવાનું પણ છે. આ શેનું ચિત્ર છે? આઉલ. ઓઉલ એટલે ઓ ક્યાં છે? આયરો. ઓ ફરતે ગોળ કરવાનું છે. ઓ ફોર આઉલ. આઉલ એટલે ઘુવડ. આ શેનું ચિત્ર છે? કાઇટ. કાઇટ એટલે પતંગ. તો હવે આપણે આમાં કે ફોર કાઇટ શોધવાનું છે. કે લેટર ક્યાં છે? આ રહ્યો. તો આપણે એની ફરતે ગોળ કરવાનું છે. કે ફોર કાઇટ. બોલતા જવાનું છે એટલે તમને યાદ રહેશે. આ શેનું ચિત્ર છે? ડક. શું છે? ડક. તો શું થાય? ડી ફોર ડક. ડક એટલે બતક. તો આ રહ્યો ડી. ડી ફોર ડક. ડી ફોર ડક. હવે આ શેનું ચિત્ર છે? આ છે કમળ. ગુજરાતીમાં કમળ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? ઇંગ્લિશમાં લોટસ. L ફોર લોટસ. તો L લેટર ક્યાં છે? આ રહ્યો. L ફોર લોટસ. શું છે? L ફોર લોટસ. આ રીતે તમારે આખું પેજ કરવાનું છે. ઓકે બાળકો, બાય બાય.